નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં છઠ્ઠો પાઠ છે ઉછીનું માગનારાઓ, એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો પહેલાં તો ઉછીનું એટલે શું? આપણી પાસે કોઈ વસ્તુ જે જોઈતી હોય ન હોય અને અન્ય મિત્રો કે પાડોશી પાસેથી લઈ આવીએ અને પાછી આપણે ન જોતી હોય તો પાછી આપી આવીએ, એટલે મતલબ આપણું કામ પૂરું થાય એટલે પાછી આપી દે, એને ઉછીનું કહેવાય. તો આવા જે લોકો હોય ને ઉછીનું માગનારાઓ લોકો કહેવાય. એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. બહુ સરસ મજાનો, મિત્રો આપણે હાસ્ય થશે એવો સરસ મજાનો આ નિબંધ છે. લેખકનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ અને લેખકનું જન્મ સ્થળ છે ગોંડલ, જે અત્યારે રાજકોટ જિલ્લાની અંદર આવે છે, ગોંડલ ત્યાં એનો જન્મ થયો હતો. મિત્રો આ લેખકને સરસ મજાના એવોર્ડ પણ મળ્યા છે, પારિતોષિક અને એવોર્ડ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એક એને પારિતોષિક મળ્યો હતો, જેનું નામ હતું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક. કારણ કે મિત્રો હાસ્ય લેખક છે અને વધારે પડતું એને હાસ્ય ઉપર જ લખ્યું છે, એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ મિત્રો આપણી સંસ્થા છે સાહિત્યને લગતી, એમના તરફથી જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મળ્યું અને દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક એવોર્ડ મળ્યો. મિત્રો આ દર્શક ફાઉન્ડેશન પણ આપણી એક સરસ મજાની સંસ્થા છે. આપણા ગુજરાતી સાહિત્યના મનુભાઈ પંચોળી સરસ મજાના એક લેખક હતા, જેનું ઉપનામ હતું દર્શક. મનુભાઈ પંચોળી યાદ રાખજો, એનું ઉપનામ હતું દર્શક. આ દર્શક ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી મનુભાઈ પંચોળીની યાદમાં, એમના તરફથી દર્શક એવોર્ડ પણ મળ્યો છે. તો આ સરસ મજાનો એક હાસ્યનો આપણે મજા આવે એવો, આપણું મનોરંજન થાય એવું અને સાથે સાથે શીખ પણ મળે એવો આ પાઠ છે. તો એનો કવિ પરિચય આજે આપણે લઈએ. પાના નંબર 21 ઉપર તમે બધી તમારી ગુજરાતીમાં બધાએ ધ્યાન આપજો. પાના નંબર 21 ઉપર કવિ પરિચય છે. ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ, એટલે કે સૌરાષ્ટ્ર, જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવ્યું એમાં એનો જન્મ થયો હતો. બીએ અને એમએની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી. હવે મિત્રો બીએ એટલે શું? જ્યારે તમે 12મું ધોરણ પાસ કરી લો અને પછી કોલેજમાં જાઓ ત્યારે આર્ટ્સ તમે કર્યું હોય 12મું અને પછી જો કોલેજ કરો તો એને બીએ કહેવાય, એટલે કે બેચલર ઓફ આર્ટ્સ, બરાબર, ગ્રેજ્યુએશનની ડિગ્રી. એમએ એટલે બેચલરની ઉપર આપણે માસ્ટર ડિગ્રી લઈએ, એને એમએ કહે, એટલે માસ્ટર ઓફ આર્ટ્સ. આની ઉપાધિ, ઉપાધિ એટલે અહીંયા મિત્રો ચિંતા નહીં, ઉપાધિ એટલે અહીંયા ડિગ્રી, ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ અંબાલાલમાં અંગ્રેજી શિક્ષક અને ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા હતા. મિત્રો એને કોલેજથી પોતાની માસ્ટર ડિગ્રી પૂરી કરી અને સર્વપ્રથમ એને દક્ષિણામૂર્તિ નામની સંસ્થા છે એમાં જોડાણ. ત્યારબાદ ઘરશાળા, મિત્રો વર્ષો પહેલાં શું હતું, ગ્રામ્ય વિસ્તાર જે ગામડાઓ હતી ત્યાં ગામડાઓની અંદર સરકારી શાળાઓ પૂરતા પ્રમાણમાં નહોતી, ત્યારે એની ત્યારે લોકોને શિક્ષણ મળે, બાળકોને શિક્ષણ મળે એના માટે જે લોકો પૈસાદાર લોકો હોય, જેને ઘરની સગવડ વધારે હોય એના ઘરે શાળા રાખવામાં હતી, એને ઘરશાળા કહે. પછી ગ્રામ દક્ષિણામૂર્તિ એની અંદર અંગ્રેજી શિક્ષક અને ઉપનિયામક લોકસેવક તેમજ મહાવિદ્યાલય અને લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક. હવે નિયામક અને ઉપનિયામક એટલે શું? મિત્રો યુનિવર્સિટી કે મોટી બહુ સંસ્થા હોય એના હેડ હોય એને નિયામક કહેવાય, એનાથી નીચેના હોય એને ઉપનિયામક કહેવાય. અને લોકભારતી સણોસરા બહુ સરસ મજાની એક સંશોધન સંસ્થા છે, એની અંદર પ્રાધ્યાપક એટલે પ્રોફેસર તરીકે અને એ સંસ્થામાં પાછા ઉપનિયામક પણ રહ્યા હતા. મુખ્યત્વે એને હાસ્ય નિબંધો અને હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે. લખ્યું શું છે એને? હાસ્ય નિબંધ વધારે લખ્યા છે, એ સિવાય હાસ્યરસના કાવ્યો પણ લખ્યા છે. પ્રહસન એટલે મિત્રો નાનકડા નાનકડા ટુકડા, જોડકણા જેવા કાવ્ય લખે ને એને પ્રહસનો કહેવાય. પછી છે એના જે કાવ્યો કે પ્રહસનો છે એના નામ છે રામ રોટી પહેલી, રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ વેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. આ એના પુસ્તકોના નામ છે. એમના હાસ્ય નિબંધમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે, સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. સહજ, આપણે કોઈ કૃત્રિમતા ના હોય ને, જેવું હોય એવું જ રજૂ કરીએ એને સહજ કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ આવે ને આપણે ખુશી થતી હોય તો ખુશી વ્યક્ત કરીએ, પણ આપણે ગમતું ના હોય છતાંય ખુશી વ્યક્ત કરવી પડે તો એને કૃત્રિમતા કહેવાય, પણ આપણા મનની અંદર જે છે એવા જ ભાવ રજૂ કરીએ એને સહજતા કહેવાય. એટલે સહજ સરળ અને છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પણ પ્રાપ્ત થયું આપણે જોયું, દર્શક ફાઉન્ડેશન તરફથી એને દર્શક એવોર્ડ પણ એને સન્માનિત થયા છે. હવે આ પાઠની અંદર શું છે જોઈએ.
તો કે લેખકે માનવ જીવનનો બારીકાઈથી અભ્યાસ કર્યો. બારીકાઈ એટલે ઝીણવટપૂર્વક અથવા સૂક્ષ્મથી. આપણે કેમ બોલું લોહીને આપણે ચેક કરવું હોય, કોઈને રોગ થયો હોય કાંઈ, તો પહેલું તમને ખબર હોય તો માઇક્રોસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્ર, એની અંદરથી આપણે જોઈએ તો નાનામાં નાની બાબત આવી જાય. એમ લેખક છે ને, એટલે ભલે માઇક્રોસ્કોપ નહીં પણ એકદમ ઝીણવટથી લોકોનું માનસ કેવું છે, લોકોનું જીવન કેવું, એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. આ કૃતિઓ પરથી જોઈ શકાય છે કે જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યો એવું ભાગ્ય જ બને છે. શોષણ એટલે શું? આપણી પાસેથી કોઈ આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે આપણું નુકસાન પહોંચાડે એને શોષણ કહેવાય. એ શોષક અને શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વમાં, એટલે કે એક શોષક છે એટલે કે જેનું શોષણ થાય, શોષિત એટલે જે શોષણ કરે છે, આ બે વર્ગ વર્ષોથી આવે છે. ઉછીનું માગનારા લોકો માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ નથી હોતું. ઉછીનું જે માગનારા લોકો હોય ને મિત્રો, એને ઇજ્જત આબરૂ જેવું ના હોય. આપણે કોક પાસે માગતા હોય તો વિચારીએ કે કેમ માગવું, પણ આ લોકોને ઇજ્જત જેવું કાંઈ ન હોય. તેઓ નિસંકોચ પણ, એટલે મનની અંદર જરાય સંકોચ રાખ્યા વગર એ માગવા માટે જ ટેવાયેલા હોય છે અને ટેવ પડી ગઈ હોય છે. લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા બે ત્રણ પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં, લેખકના પોતાના જીવનમાં જ આવા કંઈક બનાવો બની ગયા છે, એ સરસ મજાની રમૂજી એટલે હાસ્ય શૈલી એટલે રીતની અંદર રજૂ કર્યા છે. જેઓ માગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની નાની ક્ષુલ્લક વસ્તુ, ક્ષુલ્લક એટલે સાવ જે કહેવાય ને સામાન્ય, આપણા ઘરની અંદર સોય હોય તો સોય સાવ સામાન્ય વાત કહેવાય, એ માગી લે. એ વસ્તુની માંગણી કરતા જ નથી, તેઓ તો કેમેરા, રેડિયો જેવી મહત્વની વસ્તુ પણ માગતા જ કરે. આપણે સમજીએ કે નાનકડી વસ્તુ માગીએ, દાખલા તરીકે કોઈ પાસે તે સામાન્ય બોલપેન માગો, એ ક્ષુલ્લક વસ્તુ, સામાન્ય નાની વસ્તુ કહેવાય. પણ આ લોકો તો કેમેરો માગે, રેડિયો માગે, એ કાંઈ આટલી મોંઘી વસ્તુ હોય તો એ અચકાય નહીં, આખી જિંદગી માંગી માંગીને જ પૂરી કરતા હોય. આખી જિંદગીમાં એને માગ્યા સિવાય કાંઈ ન હોય. આવા લોકોની મહત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસેથી કોઈ વસ્તુની માંગણી કરો તો ના પાડવા માટે હજાર બાના બતાવતા હોય. મિત્રો, ઉછીનું માગનાર, દાખલા તરીકે મારી પાસેથી કોઈ વ્યક્તિ ઉછીનું લઈ ગયા તો મેં આપી દીધું, પણ એ ઉછીનું માગનારાઓ છે એની ખાસિયત શું ખબર? કે એની પાસે આપણે કંઈ માગવા જઈએ તો એ તરત જ ના પાડી દે. એ ના પાડવા માટે એની પાસે હજારો બાના હોય, એમ કે હમણાં થઈ રહ્યું ને, આમ હતું નહીં, ઓલું નહોતું ને, એવા અનેક બાનાઓ. તેઓ કદી એક પણ વસ્તુ કોઈને આપતા નથી. ઉછીનું માગનારાઓ બીજા પાસેથી લઈ લે પણ તે પોતે બીજાને કાંઈ નથી આપતા. ઉછીનું માગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે જેને લેખકે ઉદાહરણ આપી અને રમૂજી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે. ઉછીનું માગનારાઓ છે એની માનસિકતા કેવી હોય, એ લોકો કેવા પ્રકારના હોય, એ આ પાઠની અંદર રજૂઆત કરી છે. તો હવે પછીના વિડીયોમાં મિત્રો પાઠનો આપણે ટૂંકો પરિચય મેળવશું, ત્યારબાદ વિગતે સમજીશું.